નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણા વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે મિત્રો આપણું ધોરણ છનું જે ગણિતનું એકમ કસોટીનું પેપર લેવાનું છે ધોરણ છ ગણિત એકમ કસોટીનું તેના માટે આપણે મોડલ પેપર સોલ્યુશન લઈને આવી ચૂક્યા છે એકમ કસોટી રહેશે તારીખ છે આપણી એકત્રીસ આઠ બે હજાર ચોવીસ સમય રહેશે કલાક અને કુલ ગુણ રહેશે આપણે જોઈએ તો પચીસ ગુણનું પેપર લેવાનું રહેશે તો તમારે સારી તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે અને જો મિત્રો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આમાં આપણે દરરોજ સારા પેપર મૂકીએ છીએ તો એ સબસ્ક્રાઈબ કરી લો અને હેરી બારી યુટ્યુબ ચેનલ છે આપણી એ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે બંને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો હવે આપણે પેપર સોલ્યુશન હવે સ્ટાર્ટ કરી દઈએ તો આપણે જોઈએ તો એમાં પહેલો ક્વેશ્ચન છે ખાલી જગ્યાઓ પૂરો દરેકનો એક ગુણ તો પહેલું છે એક મિલિયન બરાબર કેટલા થશે તો એક મિલિયન બરાબર આપણે જોઈએ તો ખાલી જગ્યા લાખ થશે તો એમાં આપણો જવાબ આવશે દસ લાખ થશે કેટલા દસ લાખ તો આન્સર રહેશે આપણો દસ લાખ કેટલા જવાબ આવશે દસ લાખ તો અહીં દસ કરી દઈએ આપણે પછી છે બીજા નંબરનો ક્વેશ્ચન સાત અંકની નાનામાં નાની સંખ્યા કેટલી થશે તો સાત અંકની નાનામાં નાની સંખ્યા છે જુઓ તો એકની પાછળ મિત્રો તમારા કેટલા છ મિનિટા મૂકી દેવા એટલે એ સાત અંકની નાનામાં નાની સંખ્યા થઈ જશે કેટલી છ મહિના તમારે મૂકવાના રહેશે તો થઈ ગયા મિત્રો આ સાત અગ્નિના નામનાની સંખ્યા પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે એક કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ તો એક કિલોગ્રામ બરાબર હજાર ગ્રામ કેટલા ગ્રામ હજાર ગ્રામ છે જવાબ આવશે હજાર પછી છે આઠ સેમી બરાબર કેટલા મીટર તો આઠ સેમી બરાબર આઠના છેદમાં સો તો આવી રીતે જવાબ આવી જશે આગળનો ક્વેશ્ચન છે પાંચમા નંબરનો ક્વેશ્ચન સાત હજાર આઠસો તેતાલીસનું હજારના આધારે આસન મૂલ્ય તેમાં જવાબ આવશે આઠ કે આઠ હજારમાં શરૂ થઈ જાય પછી સૌથી પહેલી પ્રાકૃતિક સંખ્યા એક પછી બે પછી ત્રણ ચાર તો જવાબ આવશે એક તો આવી રીતે તમારા જવાબ કરી લેવા છે જવાબ પણ મેં નીચે આપેલા છે સારી રીતે જોઈ લેવા પછી છે સાતમા નંબરનો ક્વેશ્ચન આઠ હજાર સાતસો પાંચ અને સાત હજાર આઠસો પાંચમાં મોટું છે તો આવી રીતે નિશાની આવશે તો જવાબ આવશે આ પછી છે આઠમા નંબરનું ખાલી જગ્યાને ડોટ્સ વડે ચોરસ સ્વરૂપમાં દર્શાવી શકાય તો જવાબ આવશે જૂથ સોરી મિત્રો આમાં એક મિસ્ટેક છે તો ખાલી જગ્યાને કેટલા ડોટ્સ વડે ચોરસને દર્શાવી શકાય તો ચોરસ માટે મિત્રો આપણે જોઈએ તો ચાર ડોટ્સ જોઈ આવી રીતે એક બે ત્રણ ને ચાર પછી આપણે આનો જવાબ જોઈશું પછી છે આઠ ડોટ્સને કેટલા વડે દર્શાવી શકાય તો આમાં પણ થોડીક મિસ્ટેક છે મિત્રો આ બંને ક્વેશ્ચન તમારે જો લંબ ચોરસ છે આવી રીતે એક બે ત્રણ ચાર તો આઠ ચોરસ વડે આને પણ દર્શાવી શકાય ચોરસને પણ આપણે દર્શાવી શકીએ આવી રીતે ચાર વડે દર્શાવવાનું હોય છે પછી છે માગ્યા મુજબ જવાબ આપો દરેકનો એક ગુણ સંખ્યાને શબ્દોમાં લખો તો આ છે અઢાર કરોડ સોતેર લાખ બાવીસ હજાર સાડત્રીસ તો આવી રીતે આન્સર રહેશે પછી છે છ છ લાખ જોઈએ તો છ કરોડ ચૌદ લાખ તેપન હજાર ઝીરો ચોવીસ સંખ્યામાં એકની સ્થાન કિંમત કેટલી થશે તો આ નહીં આવે ખાલી પાછળ શૂન્ય મૂકી દેવાના હોય છે એટલી સંખ્યા હોય એટલી તો મિત્રો બીજી યુટ્યુબ ચેનલ વિશેની હું તમને માહિતી આપી દઉં તો મિત્રો આપણે આ બીજી યુટ્યુબ ચેનલ છે હરીબારીયા યુટ્યુબ ચેનલનું નામ છે આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે તો આ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આમાં પણ આપણે અપડેટ આપતા રહીશું ને આમાં વ્લોગિંગના વિડીયો મૂકીએ છીએ તો મિત્રો આ ચેનલ પર તમારે સપોર્ટ કરવાની છે પૂરેપૂરી તો આવી રીતે આપણે વ્લોગના વિડીયો મૂકીએ છીએ તો આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની લિંક તમને કોમેન્ટ બોક્સ બોક્સમાં ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો મિત્રો વિડીયોમાં આપણે આગળ વધી જઈએ હવે તો આપણે જોઈએ તો આ માગ્યા મુજબ જવાબ આપો દરેકનો એક ગુણ તો બાકીના આ ક્વેશ્ચનો છે તો એ પણ સારી રીતે મિત્રો જોઈ લઈએ આપણે હવે તો આ બધા જોઈ લીધેલા છે બાકી આ છે એ જોઈ લઈએ હવે તો સફરજનની કિંમત તમારે શોધવાની છે મિત્રો આ ક્વેશ્ચનનો આન્સર સારી તો જોઈ લેવો પછી છે કઈ સંખ્યાને લંબચોરસના રૂપમાં દર્શાવી શકાય તો એના પણ સંખ્યા છે મિત્રો આ તો આ બધી સંખ્યાઓ ગોળના રૂપમાં દર્શાવી શકાય પ્રથમ સાત ત્રિકોણાકાર સંખ્યાઓ લખો તો ત્રણ છ દસ એ બધી છે મિત્રો એટલે કે સંખ્યાઓ જેને ત્રિકોણના રૂપમાં ગોઠવી શકાય માગ્યા મુજબ જવાબ આપો ચૂંટણીના સફળ ઉમેદવારે ચૂંટણીમાં સફળ ઉમેદવારે પાંચ હજાર પાંચ લાખ સત્યોતેર હજાર પાંચસો મત અને તેમના નજીકનો પ્રતિસ્પર્ધી ત્રણ લાખ અડતાલીસ હજાર સાતસો મત મેળવ્યા હતા સફળ ઉમેદવારે કેટલા મતોની સરસાઈથી ચૂંટણી જીતી હશે તો કેટલી અહીંયા જવાબ આ સફળ ઉમેદવાર પાંચ લાખ સત્યોતેર હજાર પાંચસો ત્રણ લાખ અડતાલીસ હજાર સાતસો જવાબ આવશે બે લાખ અઠ્યાવીસ હજાર આઠસો જવાબ આવી જશે તો આમ સફળ ઉમેદવારે બે લાખ અઠ્યાવીસ હજાર આઠસો મતની સરસાઈથી ચૂંટણી જીતી સંખ્યાઓમાં લીટી દોરેલા અંકની સ્થાન કિંમત લખો તેમાં જવાબ આવશે કેટલી આવશે આ છે સ ની સ્થાન કિંમત પછી છ શૂન્ય 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 તો કેટલા શૂન્ય આવશે મિત્રો આમાં તમારે કરી લેવો ત્રણ ને ત્રણ છ ને આઠ શૂન્ય આવશે કેટલા આઠ શૂન્ય આવી જશે પછી આમાં પણ આવી રીતે જ કરવાનું રહેશે સાહિત્ય મિત્રો આ બધા ના આન્સર તમારે જોઈ લેવાના રહેશે સાહિત્ય જોઈ લો સાહિત્ય મિત્રો પોઝ કરીને આન્સર જોઈ લેજો સંખ્યા રેખાનો ઉપયોગ કરી નીચેની બાદ બાકી મેળવો તો આવી રીતે છે સાતમાંથી પાંચ હે તો પાંચ જવાબ આવશે ચાર પ્લસ છ તો જવાબ આવશે છ સોરી મિત્રો ચાર પ્લસ બે છે તો જવાબ આવશે છ તો આવી રીતે આન્સર કરવાના રહેશે પછી આ રમણે ગયા વર્ષે વેચલ સફરજન અને નારંગીની કુલ વજનની તમે શોધી શકશો સફરજન અને નારંગીનું વજન છે મિત્રો ખાલી ગુણાકાર કરવાનો રહેશે તો એમાં શું વજન તમે શોધી શકશો તો એ તમારે કરવાનું રહેશે ગુણાકાર કરી નાખો સાહિત્ય મિત્રો બીનું વજન કરી લેવું સરવાળો કરવાનો રહેશે તો ચોવીસ સત્તાવન પ્લસ ત્રણ હજાર ચાર તો હવે મિત્રો જોવા બે અને બાર આપણે જોઈ તો આ અગિયાર અને જોશે એકસો ચાર ને પાંચ હજાર ચારસો છ એકસઠ મિત્રો રહેશે કેટલા પાંચ હજાર ચારસો એકસઠ જવાબ મળી જશે પછી આ ક્વેશ્ચનના પણ આન્સર્સ થાય તે મિત્રો જોઈ લો પોસ્ટ કરીને વાંચી લેવા બાકી આપણા મોડલ પેપર જો હોય તો એ પણ તમને મળી જશે આપણી ચેનલ ઉપર અને પીડીએફ માટે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેવી પછી માગ્યા મુજબ જવાબ લખો આના ક્વેશ્ચનના પણ આન્સર તમારે જોઈ લેવો મિત્રો પોઝ કરીને તમારા સાહિત્ય મિત્રો ખાલી વાંચી લેવાનું રહેશે પછી છે ઓગણત્રીસ ઓગણત્રીસમાં નંબરનો ક્વેશ્ચન આઠ અંકની સૌથી નાની સંખ્યાથી શરૂ કરીને તેની તરત પછીની પાંચ સંખ્યાઓ ચડતા ક્રમમાં લખો પછી છે માગ્યા મુજબ જવાબ આપો દરેકના પાંચ ગુણ ત્રીસમાં નંબરનો ક્વેશ્ચન છે એનું સાહિત્ય જોઈ લેવું તો આ પણ આન્સર તમારે સાહિત્ય જોઈ લેવા અને લાસ્ટમાં એકત્રીસમાં નંબરનો ક્વેશ્ચન છે એ પણ તમે સાહિત્ય જોઈ લેવો નીચેની સંખ્યા પહેલાંની પછીની તરત સંખ્યા તો અઠ્યાવી હજાર ચારસો ઓગણચાલીસ તો ચારસો ચાલીસ અને અઠ્યાવી હજાર ચારસો અડત્રીસ તો આવી રીતે બંનેના આન્સર રહેશે તો સાહિત્ય મિત્રો આ બધા ક્વેશ્ચન પૂછાઈ શકે તો સાહિત્ય જોઈ લેજો તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ જય હિન્દ જય ભારત